હેલો ફ્રેન્ડ્સ, મોર્નિંગ બેચના સ્ટુડન્ટ આવી અને પોતપોતાનું કામ શરૂ પણ કરી દીધું છે. કોઈ બ્લાઉઝનું કટિંગ કરે છે, કોઈ સલવારનું કટિંગ કરે છે. અત્યારે આ જે સ્ટુડન્ટ કટિંગ કરી રહ્યા છે તે કળીવાળી સલવારનું કટિંગ કરે છે, અને આ બાજુ જે કટિંગ કરે છે તે ધોતી સલવારનું કટિંગ છે. અત્યારે ક્લાસમાં જે નવા સ્ટુડન્ટ આવ્યા છે તેને સાદી સિમ્પલ સલવારનું કટિંગ કરવાનું છે, અને જે 2 મીટરમાંથી બને છે. અને જે સ્ટુડન્ટ સલવાર શીખી ગયા છે, જે જૂના સ્ટુડન્ટ છે, તેને ક્વેશ્ચન પૂછ્યો છે કે સાદી સલવારમાં કેટલા માપ લેવાના હોય અને કેવી રીતે લેવાના હોય. તો આપણે જોઈએ કે જૂના સ્ટુડન્ટને કેટલા માપ યાદ છે. સાદી સલવારમાં પહેલું માપ લંબાઈનું લેવાનું હોય, તે માપ તો તેણે સાચું લીધું. અને હવે પછી બીજું માપ અહીંયા તમે પાછળ જોઈ શકો છો. ક્લાસનો ટાઈમ 11નો થઈ ગયો છે, છતાં પણ સ્ટુડન્ટ નિરાંતે આરામથી ચાલ્યા આવે છે. તો આ જૂના સ્ટુડન્ટે સલવારનું પહેલું માપ તો સાચું લીધું, પણ પછી આગળનું માપ જોવો તે કેવી રીતે લે છે. પણ આ માપ તેણે ખોટું લીધેલું છે. તો હવે બીજા સ્ટુડન્ટને ક્વેશ્ચન પૂછો કે સલવારમાં ખિસ્તકનું માપ કેવી રીતે લેવાનું હોય. અને ખિસ્તકનું માપ લીધા પછી તેણે બોટમનું માપ લીધું, તે પણ સાચું લીધું છે, પણ બેલ્ટમાં કેટલા માપ લેવાના તે તેને યાદ નથી. તો હવે બીજા સ્ટુડન્ટને પૂછીશું કે બેલ્ટમાં કેટલા માપ લેવાના. સાદી સલવાર બનાવવાની હોય ત્યારે બેલ્ટમાં 2 માપ લેવાના હોય છે. પહેલું માપ બેલ્ટની લંબાઈ અને બીજું માપ બેલ્ટની પહોળાઈ. જ્યારે સલવારના માપ પરથી સલવાર બનાવવાની હોય ત્યારે ટોટલ 5 માપની જરૂર પડે છે. અને તમે પણ જો આ જ રીતે સાદી સલવારનું માપ લ્યો છો સિમ્પલ સલવારનું, તો મને કોમેન્ટ કરો. અને સિમ્પલ સલવાર બનાવવા માટે કેટલા મીટર કાપડની જરૂર પડે તે પણ કોમેન્ટ કરો. અત્યારે લગભગ 4:10 જેવું થઈ ગયું છે. આફ્ટરનૂન બેચનો આ વિડીયો છે અને લગભગ બધા સ્ટુડન્ટ આવી ગયા છે, પણ હજી આ સ્ટુડન્ટ તો આવી અને બધાની સામું જોઈને આરામથી બેઠા છે. તો આપણે આગળ જોઈએ કે બધાએ આવી અને શું કટિંગ કરવાનું શરૂ કર્યું છે. બધા પોતપોતાનું જે આગળનું પેન્ડિંગ કામ હોય આગલા દિવસનું તે શરૂ કર્યું છે. આ જે સ્ટુડન્ટ છે તે સ્લીવના બોટમમાં ઇલાસ્ટિક લગાવી અને જે ફ્રિલવાળી સ્લીવ બનાવવાની હોય તે બનાવે છે. અને આ સ્ટુડન્ટ 4 ટક્સ બ્લાઉઝનું કટિંગ કરે છે. અને આ કળીવાળી સલવારનું કટિંગ કરે છે. જે સિમ્પલ સલવાર હોય તેમાં કળી લગાવી અને ત્યારબાદ કટિંગ કરવાનું છે. તો અહીંયા જો હવે આગળ આપણે જોયું કે એક સ્ટુડન્ટે 4 ટક્સ બ્લાઉઝનું કટિંગ કરેલું હતું, અને તેણે જે અસ્તરમાં કટિંગ કર્યું હતું તે મેઇન ફેબ્રિકમાં આવી રીતે પિન કરેલી છે. પણ અહીંયા તમે જોઈ શકો છો તેણે પિન લગાવવામાં મિસ્ટેક કરી છે. બંને પાર્ટ તેણે ડાબી સાઈડના બનાવ્યા છે. જ્યારે તમે સાડીના ફેબ્રિકમાંથી બ્લાઉઝ કટિંગ કરતા હો અને આવી મિસ્ટેક થાય, તો કટિંગ કર્યા પછી તેમાંથી બીજો પાર્ટ જો એક્સ્ટ્રા બનાવો હોય તો એટલું કાપડ નથી હોતું. એટલે જ્યારે આવી રીતે લગાવો ત્યારે ખૂબ જ ધ્યાન રાખી અને પછી સિલાઈ લગાવી અને કટિંગ કરવું. આપણે આગળ જોયું કે આ સ્ટુડન્ટે આવી અને નિરાતે બેસી લીધું. હવે બેગમાંથી સાડી કાઢી સાડી રિયુઝ કરવાનો છે, માટે સાડીનું કટિંગ શરૂ કર્યું છે. અને હવે અહીંયા સ્ટુડન્ટે વી નેકમાં કોલર બનાવ્યો છે, અને એ તમે જોઈ શકો છો કેટલા ફિનિશિંગથી બનાવ્યો છે. હવે અહીંયા ફરી વખત જે સ્ટુડન્ટ બ્લાઉઝ કટિંગ શીખી ગયા હોય તેને ક્વેશ્ચન પૂછેલો છે કે 4 ટક્સ બ્લાઉઝમાં ટક્સનું માર્કિંગ કેવી રીતે કરવું.
તો અહીંયા જૂના સ્ટુડન્ટે ટક્સનું માર્કિંગ તો સાચું કરેલું છે, તેણે બધા ટક્સ વ્યવસ્થિત અને પૂરા મેજરમેન્ટ સાથે ડ્રો કર્યા છે. તો આગળ આપણે એકદમ નવી રીતે ફ્રિલનું કટિંગ જોવાના છીએ. જ્યારે કોઈ જગ્યાએ નીચે બોટમમાં કે ફ્રિલવાળો દુપટ્ટો બનાવવો હોય ત્યારે તમારે જોઈન્ટ વિનાની ફ્રિલ કેવી રીતે બનાવવી અને એ પણ ઓછા કપડમાંથી તે જોઈશું. તમારે જો આ ફ્રિલનું કટિંગ વ્યવસ્થિત એટલે કે પૂરા મેજરમેન્ટ સાથે શીખવું હોય તો મને કમેન્ટ કરો, આપણે તેનો સ્પેશિયલ અલગથી વિડીયો જોઈશું. અને ફ્રેન્ડ્સ, આ ચેનલ પર બ્લાઉઝ કટિંગના, ડ્રેસ કટિંગના અને સારી રીતના ઘણા બધા વિડીયો આપેલા છે. તમારે પણ જો આ રીતે વ્યવસ્થિત કટિંગ અને સ્ટિચિંગ શીખવું હોય તો તમે ચેનલના પેજ પર જઈ અને વિઝિટ કરી શકો છો. અને એ કટિંગ અને સ્ટિચિંગના વિડીયો જોયા પછી જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી તમે પણ આવા દરેક નવા વિડીયો જોઈ શકો.